વાવાઝોડાને બીજા નામથી ચક્રવાત પણ કહી શકાય છે. આ
સમજીશું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે સમજીશું કે વાવાઝોડાની પહેલા આપણે શું કરવું જોઈએ તો વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણો લો તો સૌપ્રથમ વાવાઝોડો આવવાનું છે તેની આગાહી આપણે કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જો વાવાઝોડું આવવાનું હોય તો તેને તે કયા વિસ્તારમાં આવવાનું છે તેની આપણે વિગત જાણી લેવી જોઈએ ત્યાર પછીનો બીજા નંબરનો પોઈન્ટ તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ એટલે કે અગાઉથી જે જાણકારી આપણે મેળવી શકીએ છીએ કે વાવાઝોડું આ વિસ્તારની અંદર આવવાનું છે તો તે વિસ્તારના તમામ લોકોએ બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જવું જોઈએ દરિયાની નજીક નીચાણવાળા નક્ષત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહો એટલે વાવાઝોડા સમયે આકાશની નક્કી થયા બાદ જો તમે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોવ તો તમારે ત્યાંથી ઊંચાણવાળા વિસ્તારમાં જતું રહેવું જોઈએ ખાવાની વસ્તુઓ ટોર્ચ પીવાનું પાણી કપડાં રેડિયો જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો આ તમામ પ્રકારની નાની સૂની વસ્તુઓ કે જે આપણે વાવાઝોડા પહેલાં તૈયાર કરી લેવી જોઈએ વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો એટલે કે વીજળી અને ગેસથી ચાલતા ઉપકરણો સાધનો વગેરેને આપણે બંધ કરી દેવા જોઈએ ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો ત્યારબાદ હવે આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો કે વાવાઝોડા દરમિયાન આપણે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ ચેતવણી મળતા જ બધા બારીબારાને બંધ કરી દો એટલે કે વાવાઝોડું ચાલુ હોય તો આપણે વાવાઝોડા સમયે તમામ બારીબારો બંધ કરી દેવા જોઈએ જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો જો વિદ્યાર્થી મિત્રો તમે શાળાની અંદર હો તો તમારે વર્ગખંડની બહાર નીકળવાનું નથી જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ દરિયાથી દૂર ઊભું રાખી તેની અંદર જ રહો જો વિદ્યાર્થી મિત્રો વાવાઝોડું આવે અને ત્યારે તમે વાહનની અંદર હો તો વાહનને તમારે દરિયાથી ઝાડથી અને થાંભલાથી થોડુંક દૂર ઊભું રાખી અને ત્યાં વાહનની અંદર જ રહેવું જોઈએ વાહનની બહાર નીકળવું જોઈએ નહીં બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યાપક વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉથી જે જાણકારી મળેલી હોય તે જાણકારીને આપણે સમજી અને સૂચનાઓનું પાલન કરવું જોઈએ પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે વિદ્યાર્થી મિત્રો જો તમે ઘરની અંદર પ્રાણીઓ રાખેલા હોય તો એ પ્રાણીઓને બાંધેલા રાખેલા હોય છે તો વાવાઝોડા સમયે આવા પ્રાણીઓને મુક્ત કરી દેવા જોઈએ અને તેના ખીલેથી તેને જે દોરડું હોય છે તે છોડી નાખવું જોઈએ કે જેથી તેઓ સ્વતંત્ર થઈ જાય અને પોતાનો બચાવ કરી શકે જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ન લેવો વિદ્યાર્થીઓ મિત્રો જો મોટા મોટા બોર્ડ હોય કે મોટા મોટા વૃક્ષ હોય તો એની નીચે તમારે ઊભું રહેવું જોઈએ નહીં હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું કે વાવાઝોડા બાદ આપણે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તો વાવાઝોડું આવી જાય ત્યાર પછી આપણે હવામાન સાફ થઈ જાય પવન બંધ હોય તો પણ બહાર ન જશો અચાનક પવન અને વરસાદ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો વાવાઝોડું એક વખત આવી જાય ત્યાર પછી થોડીક વાર જો વાતાવરણ શાંત થઈ જાય તો પણ આપણે બહાર નીકળવું જોઈએ નહીં કેમ કે ગમે ત્યારે પવન અને વરસાદ આવી શકે છે લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો આપણે જે વાયરો લટકતા હોય તેનાથી દૂર રહેવું જોઈએ કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો કુતૂહલવશ એટલે કે ઉત્સુકતાપૂર્વક એકત્ર થઈ અને રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ન કરશો એટલે કે ઘણા બધા લોકો એક સાથે ભેગા ન થવું તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જવું એટલે કે ઉપરથી તમને જ્યારે સૂચના મળે ત્યારે જ તમારે લોકોએ તમારા ઘરે જવું ત્યાં સુધી તમે જે સલામતીના સ્થળે છો ત્યાં જ રહેવું જોઈએ રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો એટલે કે આ વાવાઝોડાના સમય દરમિયાન જે રાહતના કાર્યો થાય છે અને બચાવના કાર્યો થાય છે તેમાં બની શકે તો તમારે મદદ કરવી જોઈએ મદદ માંગવા સિવાયના ફોન ન કરવા બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતા રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે વિદ્યાર્થી
કરી લીધો ત્યાર પછી